જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પોલીસને બગાસું ખાતા મળેલ પતાસાની. જી હા, છોટાઉદેપુર જિલ્લામાં પોલીસને બગાસું ખાતા મોંમાં પતાસું આવી ગયું. વાહન ચેકિંગ દરમિયાન શાકભાજીની આડમાં પરપ્રાંતમાંથી લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો અને પોલીસે દારૂ સહિત રૂપિયા 14.14 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં પણ સફળતા મેળવી છે. વિગતવાર વાત કરીશું તો મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં નિરંતર ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવે છે. જોકે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવતી હોવાની જ્યારે જ્યારે પોલીસને બાતમી મળે ત્યારે બુટલેગરો પોલીસના પંજામાંથી છટકી નથી શકતા. છતાંય પોલીસની આંખમાં ધૂળ નાખીને નવા નવા પેંતરા અજમાવીને પણ ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે, જેનો જીવંત ઉદાહરણ જાતે જ પોલીસ સમક્ષ આવી ગયું. છોટાઉદેપુર જિલ્લાના કમાંડ પોલીસ મથકના PI AR પ્રજાપતિ અને PSI AD ચૌહાણ પોલીસ સ્ટાફ સાથે ધનીવાડી નાકા ઉપર ગણેશ મહોત્સવ નિમિત્તે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. દરમિયાન મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર MP 41 GA 4226ની અંદર ભીંડા ભરેલ બોરીઓની આડમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરની કંપની સીલબંધ કુલ બોટલ નંગ 2578 જેની કિંમત રૂપિયા 7,11,380 તથા દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર MP 41 GA 4226ની કિંમત રૂપિયા 7 લાખ તથા મોબાઈલ નંગ 1ની કિંમત રૂપિયા 1,000 તેમજ બોલેરો ચાલકની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા 2,500 મળી કુલ રૂપિયા 14,14,880ના મુદ્દામાલ સાથે બોલેરો ચાલક આરોપી અનિલભાઈ જગતસિંહ જાતે બામણિયા ઉંમર વર્ષ 28 રહેવાસી માલીપુરા બાબલી ગામ પોસ્ટ આલી તાલુકા દહી અને જિલ્લો ધાર મધ્યપ્રદેશના ને ઝડપી પાડી અને કમાંડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને ગુનામાં એટલે કે આ દારૂની હેરાફેરીમાં અન્ય કોણ કોણ સંડવાયેલા છે, મધ્યપ્રદેશમાંથી ક્યાંથી આ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો, કોણે મંગાવ્યો હતો, આ તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.